ભાવનગરના ફૂલસર પાસે એક જાગૃત નાગરિક દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં પોતાના નિવાસ પાસે થયેલ ગંદકીના નિવારણ અર્થે અરજી કરવામાં આવેલ, જો કે આ પ્રશ્નનો નિવારણ આજ દિન સુધી નહીં આવતા આ નાગરિક દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની કચેરી પાસે ધરણા કરવામાં આવ્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સ્વચ્છતાની પીપુળી વગાડવામાં આવી રહી છે, ત્યારે સ્વચ્છતાના નામે માત્ર સારા સારા સૂત્રોનો ઉપયોગ કર્યા સિવાય સ્વચ્છતા માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ભાવનગર મહાનગરપાલિકા માત્ર સ્વચ્છતામાં રેન્ક લાવવા માટે જ મહેનત કરે છે. સ્વચ્છતા સર્વેક્ષણ ટીમને સ્વચ્છ કરેલા વિસ્તારમાં લઈ જવામાં આવે છે અને ગંદકીમય વિસ્તારોની ગંદકીથી મહાનગરપાલિકાને કોઈ લેવા દેવા જ નથી. ગંદકીને લીધે થતા મચ્છર અને અન્ય જીવાતો તેમજ ગંદકીથી થતા રોગચાળા અને લોકોને થતી મુશ્કેલીથી મહાનગરપાલિકાને શું? ભાવનગર ચિત્રા ફૂલસર વોર્ડમાં વિશ્વકર્મા સોસાયટીના એક જાગૃત નાગરિક દ્વારા તેમના નિવાસ પાસેની ગંદકીનું નિવારણ લાવવા ભાવનગર મહાનગરપાલિકાની કચેરીમાં અરજી કરવામાં આવેલ, પણ હંમેશની જેમ મહાનગરપાલિકાને લોકોના પ્રશ્નનું નિવારણ લાવવામાં રસ જ નથી હોતો, જેથી આ ગંદકીના પ્રશ્નનું નિવારણ ન આવતા આ નાગરિક દ્વારા ધરણા કરવામાં આવેલ. અમે અહીંયા ઉપવાસ માટે માથે બેઠા છીએ. અમે કેટલા વર્ષથી આ ગંદકીનું સ્વચ્છતા અભિયાનમાંથી કેવી છીએ, પણ કોઈ કાંઈ કરતું નથી. અમારે કોઈ આવતું જ નથી, કોઈ અહીંથી મ્યુનિસિપાલિટીમાંથી નથી આવતું, કોઈ નેતા નહીં, કોઈ નહીં. અમે 3 વર્ષથી અહીંયા આવી છીએ, કેટલી અરજીઓના થપ્પા કર્યા છે. અમારા વિસ્તારના નેતા કીર્તિબેન, કાંતિભાઈ, અરવિંદભાઈ પરમાર, એમને હોય તો મેં અરજી આપી છે, પણ કોઈ કાંઈ કરતું જ નથી. સફાઈ, પાણીના ખાડા, ઉકડા, ખુલ્લા સંડાસ બાથરૂમ, પણ કાંઈ રોડ ગટરું બધું છે, પણ કોઈ કાંઈ કરતું જ નથી. અને પાણીના ખાડા આખો દિન આયાના ભર્યા રે, એટલી ગંદકી, મચ્છર એટલા થાય છે. મારા છોકરા વારે ખરતે બીમાર પડે, અમારે દાખલ કરવા પડે. કોઈ કાંઈ કરતું જ નથી. મ્યુનિસિપાલિટીના માણસો જોઈ જોઈને વૈયા જાય છે, કાંઈ કરતા જ નથી.